હજારોની સંખ્યાની અંદર આપણા પાંચે ઉમેદવાર સ્વીકારવા માટે અને આપણા એવા નરેન્દ્રભાઈ મોદીને સાંભળવા માટે આવ્યા છો ત્યારે ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે હું આપને અભિનંદન આપું છું. ની અંદર જનસેવા માણસો જ માણસો માણસો જ માણસો અહીંથી દેશમાન થઈ રહ્યું છે. એમના માટેની અપ્રિતમ શ્રદ્ધા મિત્રો સમગ્ર રાજ્ય અને દેશમાં હોઈ રહ્યા છે. હું કોંગ્રેસને કહેવા માંગુ છું, ગઈકાલે 89 સીટોની મતદાન મારું પણ હતું અને દક્ષિણ ગુજરાતનું પણ હતું. જે પ્રકારે નરેન્દ્રભાઈ અમિતભાઈ સામે માર્ગદર્શન વિજયભાઈ અને નીતિનભાઈના માર્ગદર્શનથી છે, વિકાસની જે હરણફાળ ફળી છે ગઈકાલની નિવાસી ચૂંટણીમાં જનતા જનાર્દને વિકાસની સ્વીકૃતિ નરેન્દ્રભાઈ મોદી વિકાસની એક નવી ઊંચાઈઓ સહજ કરી છે ત્યારે તમે પણ એના માટે આવ્યો છો ને વિકાસ માટે આવ્યો છો ને લોકો કેમ ભાજપ માટે આવે છે નરેન્દ્રભાઈ મોદી માટે આવે છે. જેટલો વિરોધ કરે ગુજરાતનું અપમાન કરે નરેન્દ્રભાઈ મોદી નું અપમાન કરે એટલા જ લોકો વધારે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં ગુજરાતને જીતાડવા માટે આગળ વધી રહ્યા છે. હું તમને સૌરાષ્ટ્રમાંથી આવું છું, તમને કહેવા માંગુ છું ગઈકાલે મારું સીટનું પણ મતદાન હતું અને 89 સીટનું પણ મતદાન હતું. મિત્રો નવો રેકોર્ડ સ્થાપીને ભારતીય જનતા પાર્ટી સીટો પર છે નરેન્દ્ર મોદીની નેતૃત્વની સ્વીકૃતિ. તમે પાછી જીતાડશો કે નહીં ભાઈ, જીતાડશો કે નહીં? ભાઈ શ્રી સીકે રાહુલજી, ભાઈ શ્રી જેઠામાં આહિર, ભાઈ શ્રી વિક્રમસિંહ ડિંડોર, શ્રી સુમનબેન ચૌહાણ, શ્રી અરવિંદભાઈ, બેન શ્રી નેમિષાબેન, આ બધા લોકો મિત્રો મદદ કરવા માટે થઈને અહીંયા જનસેલા ભેગો થયો છે. રાહુલ ગાંધી કોંગ્રેસની ટીમને કહેવું છે, નરેન્દ્ર મોદીનો વિરોધ કરો છો, ભાજપનો વિરોધ કરો છો, ખોટું બોલો છો, જૂઠાણા ફેલાવો છો, ભાઈ રાહુલ તમારી તમારી ટીમમાં તાકાત હોય તો 5 વિધાનસભા ખબર પડે કેટલા લોકો આવે છે. આ તો નરેન્દ્રભાઈ મોદીએ કરી નીતિઓ આદિવાસી ક્ષેત્રની અંદર આદિવાસીના જીવનની અંદર આવે એમના માટે થઈ અને નરેન્દ્રભાઈ પોતાનો દિવસ પર આદિવાસી ક્ષેત્રમાં મિત્રો ઉઠેલો છે. ચાહે મુખ્યમંત્રી હોય, ચાહે વડાપ્રધાન હોય, ગરીબ આદિવાસી કલ્યાણકારી યોજનાઓ બનાવીને ગરીબ માણસ આગળ આવે, આદિવાસી આગળ આવે એના માટે થઈ અને મદદ કરી રહ્યા છે, નિર્ણયો લઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસના પેટમાં તેલ રેડાઈ રહ્યું છે, તકલીફ થઈ રહી છે. આપણા નરેન્દ્ર
વચ્ચે આવી ગયા છે. નરેન્દ્રભાઈ ના આવકાર માટે, નરેન્દ્રભાઈ જોવા માટે સાફ કરી દેવા માટે નીકળ્યા છે. નરેન્દ્ર બાપની વચ્ચે એવા છે, એમના કાર્ય વધારીએ, સંકલ્પ કરીએ, પાંચે પાંચ ઉમેદવારો મિત્રો કોંગ્રેસ ને જગ્યા ન મળે આવી દઈએ. જરા ઊંચા અવાજે ભાઈ, ભારત માતા કી, ભારત માતા કી, દેખો દેખો નારા, દેખો દેખો નારા, દેશ નેતા કે हमारे भारतीय जनता पार्टी
આ બધા કમળ ઉજાગર દરેક વ્યક્તિ પોતાનો ખેત પોતાના પડદા ખોલી લોકો ને આવા તો આટલા બધા લોકો મિત્રો આપણા નરેન્દ્રભાઈ કહેવાય એક કાર્યકર્તા તરીકે આપણા નરેન્દ્રભાઈ આપણી ચિંતા કરે મિત્રો ભારત માતાનો જયઘોષ કરીએ ભારત માતા કે નરેન્દ્રભાઈ આપ આગળ વધો નરેન્દ્રભાઈ આપ આગળ વધો ભારત માતા કી દેશ કે નેતા કેસા હો દેખો દેખો કોણ આયો દેખો દેખો કોણ આયો દેખો દેખો કોણ આયો દેખો દેખો કોણ આયો ભારત માતા કી વંદે વંદે સૌ પ્રથમ દરેક મિત્રો શાંતિ રાખો સૌ પ્રથમ આપણા પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ માન્ય મોરબી શ્રી અશ્વિનભાઈ નો વિનંતી કરીશ કે તેઓ સ્વાગત પ્રવચન કરશે ભારત માતા કી ભારત માતા કી આપણા બધાના હૃદય સમ્રાટ આપણા માન્ય વડાપ્રધાન શ્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણા પાર્ટીના પ્રમુખ માન્ય શ્રી આપણા જીતુભાઈ કેબિનેટ મંત્રી ભારત સરકારના માન્ય તોમર સાહેબ મંચસ્થ સૌ આગેવાન શ્રીઓ અને આ પંચમહાલ જિલ્લામાંથી પધારેલા સૌ ભાઈઓ બહેનો માતાઓ યુવાઓ મહિલાઓ મિત્રો આ વેજલપુર બેડિયાની પાવન ધરતી અને એ પાવન ધરતીમાં મોરચાની સરકાર હતી ત્યારે આ ધરતી પર વડાપ્રધાન તરીકે મોરારજી દેસાઈ સાહેબ હતા અને એ આવ્યા હતા આ જ ધરતી ઉપર આજે આપણા હૃદય સમ્રાટ નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે આ ધરતી પર એમના કરકમલો પડ્યા છે
આ પ્રતિ પાવન થઈ છે ત્યારે આપ સૌનો અને માન્ય મંચસ્થ સૌ આગેવાનોનો હું હૃદયપૂર્વક ભારતીય જનતા પાર્ટીના પરિવાર તરીકે માન્ય સન્માન્ય ઉમેદવાર તરફથી સ્વાગત કરું છું. અસ્તુ ભારત માતા કી જય. હવે હું પંચમહાલ જિલ્લા સંગઠનના પ્રભારી માન્ય પરાક્રમસિંહભાઈ, અશ્વિનભાઈ, માન્ય સાંસદ પ્રભાસસિંહજી, અરવિંદસિંહજી, નિમિષાબેન તથા બંને મહામંત્રી શ્રી ગોપાલભાઈ ચિકનેશભાઈને વિનંતી કરીશ. હવે આપણા પાંચે વિધાનસભાના ઉમેદવાર માન્ય વિક્રમસિંહજી, માન્ય જેઠાભાઈ ભરવાડ, સી કે રાહુલજી સાહેબ, સુમનબેન તથા જયદ્રસિંહ પરમારજી સાહેબને વિનંતી કરીશ કે તેઓ આપણા પ્રધાનમંત્રી શ્રી માનનીય મુરબી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વાગત કરશે. મંચ પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રીમાન જીતુભાઈ વાઘાણી, જરા માઇક ઠીક કરો ભાઈ. લોકસભામાં મારા સાથી શ્રીમાન પ્રભાતસિંહજી ચૌહાણ,
मंच पर विराजमान सर्वे वरिष्ठ महानुभाव अने आ चूंटणी में भारतीय जनता पार्टी ना उम्मेदवार हालोल थी भाई श्री जयद्रथ सिंह जी परमार, शेरा थी भाई जेठाभाई, गोधरा थी सी के राहुल जी, मोरवा हड़प थी विक्रम सिंह डिंडोर जी, अने कालोल थी सुमन बेन चौहान, भारत माता की जय बोली ने आ बधा आशीर्वाद आपो। भारत माता की, भारत माता की। આજે તો આ પંચમહાલે કમાલ કરી દીધી જ ભાઈ, આટલી મોટી સંખ્યામાં અહીંયા સંભળાતું નથી એવી ફરિયાદ છે ભાઈ। એ વચ્ચેના ભાગમાં સંભળાતું નથી, ભાઈઓ બહેનો, આટલી મોટી સંખ્યામાં આપ આશીર્વાદ આપવા માટે આવ્યા એ બદલ હું સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું। ભાઈઓ બહેનો, પોતાનો દીકરો ઘેર આવે અને જે ઉમંગ ઉત્સાહથી મારા ધ્યાનમાં આવ્યું છે એ લોકો પ્રયત્ન કરે છે, મેદાન નાનું પડી ગયું, વ્યવસ્થા નાની પડી ગઈ, આ બાજુ બધા પડદા હટાવવા પડ્યા, અને હેલીપેડથી અહીં આવતો તો એક મોટો રોડ શો થઈ ગયો। ભાઈઓ બહેનો, આપનો આ પ્રેમ, આપના આશીર્વાદ, દીકરો ઘેર આવે અને જે ઉમંગથી વધાવે એમ આપે મને વધાવ્યો, હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં એક તરફ વિકાસ માટે સમર્પિત ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જવાના ઈરાદાથી
આજે ભવ્ય ગુજરાત, દિવ્ય ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચે એવું ગુજરાત, એના માટે મેદાનમાં ઉતર્યા છે. ત્યારે બીજી બાજુ કોંગ્રેસ પાર્ટી એની જૂની આદતો છોડી નથી શકતી, એની જૂની રીતરસમ બદલી નથી શકતી. ઘણીવાર એમ થાય કે પેઢી બદલાય, નેતૃત્વ બદલાય, તો કઈ ચાલ ચલન પણ બદલાય. પણ ભાઈઓ બહેનો, કોંગ્રેસ પાર્ટી સુધરવાનું નામ નથી લેતી. એ જાતિવાદ, એ જ વાલા દવલા, ફૂટ પાડો ને રાજ કરો, વર મરો કન્યા મરો પણ કોંગ્રેસનું તરબાણું ભરો. ભાઈઓ બહેનો, આ જેમની રીતરસમ રહી છે, એ કોંગ્રેસ પાર્ટી દેશની જનતાએ કોંગ્રેસને ઉખાડી ફેંકી. ભાઈઓ બહેનો, હવે બહુ વ્યવસ્થામાં ન પડો, જગ્યા છે જ નહીં, હવે જે છે ચાલવા દો. ભાઈઓ બહેનો, આખા દેશમાંથી કોંગ્રેસ પાર્ટી એના પાપે ખતમ થઈ છે. એમને ખબર જ નથી પડતી કે દેશનો મિજાજ બદલાઈ ગયો છે, દેશના જવાનિયાઓનો મિજાજ બદલાઈ ગયો છે, એ એમને ખબર નથી પડતી. હવે મને કહો ભાઈઓ, આજના ગુજરાતને આ જાતિવાદનું ઝેર પાલવે? જોરથી બોલો, પાલવે. આ જાતિવાદનું ઝેર પાલવે? આ ભાઈ ભત્રીજાવાદ પાલવે? આ ઊંચ નીચનો ભેદ ચાલે? ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટીએ સત્તામાં ટકી રહેવા માટે જેટલા વર્ષ રાજ કર્યું, એટલા વર્ષ ભાઈને ભાઈ વચ્ચે લડાવો, જાતિને જાતિ વચ્ચે લડાવી, એક સંપ્રદાયને બીજા સંપ્રદાય જોડે લડાવો, આજ એમના કારનામા રહ્યા છે. તમે મને કહો ભાઈ, આપણું હાલોલ હોય, કાલોલ હોય, વેજલપુર હોય, ગોધરા હોય, ગણેશ ચતુર્થીનો વરઘોડો હોય, શાંતિથી નીકળતો તો, શાંતિથી નીકળતો તો, રામનવમી હોય, શાંતિથી જતી હતી, અરે પતંગ ઉડાવે એમાં બી લડાઈ થઈ જાય, અને મહિનાઓ સુધી કર્ફ્યુમાં જિંદગી કાટવી પડે. ભાઈઓ બહેનો, આ ગુજરાતમાંથી કર્ફ્યુ ગયો કે ન ગયો? કર્ફ્યુ ગયો કે ન ગયો?
આ ઝઘડા બંધ થયા કે ના થયા? હિન્દુ મુસલમાન એક બનીને વેપાર ધંધા કરી રહ્યા છે કે નથી કરી રહ્યા? પ્રગતિ થઈ કે ના થઈ? ભાઈઓ બહેનો, ભારતીય જનતા પાર્ટી શાંતિ, એકતા અને સદભાવના એ મંત્ર સાથે ગુજરાતની વિકાસ યાત્રાને આગળ ધપાવતી રહી છે. અને આપણો સ્પષ્ટ મત છે કે વિકાસ કરવો હશે તો સમાજમાં એકતા જરૂરી છે. અને ગુજરાતે દુનિયાને દેખાડી દીધું કે અમે એકતાના માર્ગે ચાલી પણ શકીએ છીએ અને અમે વિકાસની નવી ઊંચાઈઓ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. આપકો ભાઈઓ, મને આ પાવાગઢ પર આ મારી કાળી માં આ મોદી મુખ્યમંત્રી બન્યા પછી આવી ના, મારી કાળકા માં આ મોદી મુખ્યમંત્રી બન્યા પછી આવી ભાઈ, પેલા હતી કે નહોતી? આ કાળકા માં બિરાજમાન હતા કે નહોતા? આ ચાંપાનેર હતું કે નહોતું? આ પાવાગઢ હતું કે નહોતું? ચકુલીએ ફરકતું હતું, ચકુલીએ ફરકતું હતું. અને કાળકા માના ભક્તને આવું હોય તો બિચારાનો પસીનો છૂટી જતો હતો. આજે તો માં કાળીના દર્શન કરવા હોય ફટાક લઈને દર્શન કરીને પાછા આવાય કે ના આવાય? વ્યવસ્થા થઈ કે ના થઈ? આ ચાંપાનેર, આ ચાંપાનેર આ કોઈ મોદી આઈન નહોતું બનાવ્યું, પણ એ ચાંપાનેરનો જય જયકાર કર્યો. વર્લ્ડ હેરિટેજમાં આ ચાંપાનેરનું નામ આવી ગયું. અને જ્યારે અબ્દુલ કલામ ભારતના રાષ્ટ્રપતિ હતા ત્યારે આપણે એમને ચાંપાનેર લઈ આવ્યા હતા અને આ વર્લ્ડ હેરિટેજ એની ઘોષણા થઈ હતી. ભાઈઓ બહેનો, ભાઈઓ બહેનો, તમને યાદ છે ગુજરાતમાં 24 કલાક વીજળી, એ જયારે પહેલી વાર મેં જાહેરાત કરી તો કોંગ્રેસ વાળા મારી મજાક ઉડાવતા હતા. એ મને કે મોદી સાહેબ, અમરસિંહભાઈ ચૌધરી કોંગ્રેસના વિપક્ષના નેતા હતા, એ મને એમ કે નરેન્દ્રભાઈ તમે નવા છો, તમને વહીવટનો અનુભવ નથી, તમે સરપંચ નથી રહ્યા, મ્યુનિસિપાલિટીના મેમ્બર નથી રહ્યા, નગરપાલિકા મહાનગરપાલિકા જોઈ નથી, તમે ધારાસભ્ય છો નહીં. આ તમે 24 કલાક વીજળીની વાત આ તમને કોણે પકડાઈ દીધી? એ કે આ તમને કોકે ગેરમાર્ગે દોર્યા છે અને તમારી તો રાજકીય કારકિર્દી શરૂ થઈ રહી છે અને તમારું તો બધું પતી જશે. મને કહે 24 કલાક વીજળી શક્ય જ નથી, આપી જ ના શકાય. ભાઈઓ બહેનો, ત્યારે મેં અમરસિંહભાઈને કહ્યું હતું કે અમરસિંહભાઈ કામ અઘરું છે, તમારો અનુભવ સાચો હશે, પણ ગુજરાતની જનતાએ મને અઘરા કામ માટે જ બેસાડ્યો છે. આજ બોલો ભાઈઓ, ઘરમાં 24 કલાક વીજળી મળે છે કે નથી મળતી? હાચું બોલો, મળે છે કે નથી મળતી? મળે છે કે નથી મળતી? અને તમને યાદ હશે ગુજરાતને 24 કલાક વીજળીનો કામ પૂરું થઈ ગયો, 24 કલાક વીજળી મળતી થઈ ગઈ ત્યારે પાવાગઢમાં ભારતના એ વખતના રાષ્ટ્રપતિ
અબ્દુલ કલામે આવીને એનું ઉદઘાટન કર્યું હતું અને દુનિયા આખીને આશ્ચર્ય થયું હતું. ભાઈઓ બહેનો, આ ગુજરાતનું મોડેલ જેના કારણે આજે આખા હિન્દુસ્તાનમાં રાજ્યો વચ્ચે 24 કલાક વીજળી આપવા માટે બજેટમાં જોગવાઈ થાય છે. ભાઈઓ બહેનો, આ જરા કોંગ્રેસ વાળાનો હિસાબ માગું ને, એમને બહુ ખોટું લાગે. એમને એમ થાય કે આ મોદી અને અમારો હિસાબ માગે. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસે તો એનો 4 પેઢીનો હિસાબ આપવો પડે, 4 પેઢીનો હિસાબ આપવો પડે. તમને જાણીને દુઃખ થશે, હું પ્રધાનમંત્રી બન્યો ને મેં જોયું 18,000 ગામ આ દેશમાં એવા કે જ્યાં વીજળીનો થાંભલો જ નથી પહોંચ્યો. આજે પણ બિચારા કેરોસીનનો દીવો કરીને ગુજારો કરે, છોકરાઓને ભણવા માટે સુવિધા નહીં. મેં આવીને નક્કી કર્યો કે મારે આ 18,000 ગામોમાં વીજળી આપવી છે. તો સરકારના અધિકારીઓએ મને કહ્યું કે સાહેબ, ઓછામાં ઓછા 7 વર્ષ લાગે એટલું કામ છે. હું સાંભળી રહ્યો અને મેં એક દિન લાલ કિલ્લાથી જાહેરાત કરી દીધી કે 1,000 દિવસમાં 18,000 ગામોમાં અમે વીજળી પહોંચાડી દઈશું. ભાઈઓ બહેનો, હજુ તો 1,000 દિવસ પૂરા નથી થયા, હવે માળ 2,000 ગામ બાકી છે, એ પણ પૂરજોશથી કામ ચાલે છે. તમે મને કહો, આ 18,000 ગામોમાં અંબાણી પરિવાર રહે છે? ભાઈ, નાના અંબાણી પરિવાર રહે છે? આ 18,000 ગામમાં ટાટા બિરલા રહે છે? આ 18,000 ગામોમાં અદાણી રહે છે? આ 18,000 ગામોમાં મિલ માલિકો રહે છે? ગરીબો રહે છે કે નહીં? ભાઈઓ, ગરીબો રહે છે કે નહીં? અરે, આ કોંગ્રેસ પાર્ટીને ગરીબોની પડી હોત તો 18,000 ગામોમાં વીજળી પહોંચાડી હોત, એમને 18મી સદીમાં જીવવા માટે મજબૂર ના કર્યા હોત. ભાઈઓ બહેનો, આપણી બેન દીકરીઓ આજના જમાનામાં ગામમાં બેન દીકરીઓને ખુલ્લામાં જંગલમાં હાજતે જવું પડે, શૌચાલય માટે જવું પડે, આ શરમજનક બાબત છે કે નહીં? શું અમારી માતાઓ બહેનોને માટે સંડાસ ન હોઈ શકે? મોટી મોટી વાતો કરી તમે 70 વર્ષ સુધી, અને મારી ગરીબ માતાઓ બહેનો, એમને સંડાસ જવું હોય તો એમને સાંજે સુરત આથમે એની રાહ જોવી પડે, આખો દાડો પીડા સહન કરવી પડે, અને અંધારું થાય ત્યારે લોટો લઈને જાય, આ જિંદગી જીવવા માટે તમે મજબૂર કર્યા હતા. ભાઈઓ બહેનો, અમે ગરીબો માટે જીવનારા લોકો છીએ, ગરીબોનું કલ્યાણ કરનારા લોકો છીએ. 5 કરોડ શૌચાલય અમે બનાવી દીધા. મારી માતાઓ બહેનો ઇજ્જતભેર જિંદગી જીવે. અને મારે તો અમારા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથને અભિનંદન આપવા છે. મને એમણે એક નવો વિચાર આપ્યો. એમણે ગામડામાં જ્યાં નવા શૌચાલય બનાવ્યા એનું નામ જ બદલી નાખ્યું. એમણે બોર્ડ માર્યું ઇજ્જતઘર. ખરેખર બહેનો, માતાઓ બહેનોની ઇજ્જત માટેની
આ કામ કર્યું છે આપણે આ ગરીબો માટે કામ કરનારી અને મારે ગુજરાત સરકારને અભિનંદન આપવા છે કે એમણે તનતોડ મહેનત કરીને આનંદીબેન એની લીડ લીધી હતી વિજયભાઈ એને આગળ વધાર્યો અને આજે ગુજરાતમાં ખુલ્લામાં જાજરૂ કોઈને જવું ના પડે એ કામ પૂરું કરી બતાવ્યો એટલા માટે હું અભિનંદન આપું છું. ભાઈઓ બહેનો, અમે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું એમાંય કોંગ્રેસને વાંધો. તમે મને કહો ભાઈ, તમારામાંથી કોઈને ગંદકીમાં રહેવું ગમે? જરા જોરથી બોલો ને. ગંદકીમાં રહેવું ગમે? સાફ સફાઈ થવી જોઈએ કે ના થવી જોઈએ? ગંદકી હોય તો માંદગી આવે કે ના આવે? ગંદકી હોય તો માંદગી આવે કે ના આવે? તમે મને કહો, અંબાણી ગંદકીમાં રહેતા હશે? અદાણી ગંદકીમાં રહેતા હશે? ટાટા બિરલા ગંદકીમાં રહેતા હશે? ઉદ્યોગપતિઓ ગંદકીમાં રહેતા હશે? મિલ માલિકો ગંદકીમાં રહેતા હશે? આ ગંદકીમાં કોને રહેવું પડે? ગરીબોને રહેવું પડે કે નહીં? આ ગરીબોને ગંદકીમાં તમે રહેવા માટે મજબૂર કરો અને એ ગંદકી દૂર કરવાનું મેં કામ ઉપાડ્યું. રાહુલ ગાંધી મારી મજાક ઉડાવતા હતા. કોંગ્રેસ વાળા, તમે જેટલી મોદીની મજાક ઉડાવશો ને, જેટલી મોદીની મજાક ઉડાવશો એટલો જ આ દેશ મોદીને ખભે ઊંચકીને ચાલવાનો છે. તમે લખી રાખજો, તમે જેટલો કીચડ ઉછાળશો એટલા જ કમળ વધારે ખીલવાના છે એ તમે લખી રાખજો. નહીં તો સફાઈ માટે કોંગ્રેસને વાંધો પડે એ કોઈના ગળે ના ઉતરે. પણ મને હવે સમજણ પડી ગઈ કે આ કોંગ્રેસને મોદીના સફાઈ અભિયાન સામે તકલીફ શું હતી. તમને ખબર પડી કે શું તકલીફ હતી? નથી પડી ને? મને મોડી પડી, મને ખબર નહોતી. મને સર આશ્ચર્ય થયું કે મેં સફાઈનું કામ ઉપાડ્યું, કોઈ વિરોધ ના કરે એનો, આ નામ આ જપ્યા નહીં. પણ મને હવે ખબર પડી કે એમણે વિરોધ કેમ કર્યો હતો. કારણ, હું સફાઈ અભિયાન ગંદકી દૂર કરવાનું કહેતો હતો, કૂડા કચરા દૂર કરવાનું કહેતો હતો, પણ એ તો સમજી ગયા કે આ સફાઈ એટલે કોંગ્રેસની સફાઈ. અને મારું વાલું થયું પણ એવું, આપણે તો કચરા પટ્ટી સાફ કરવા નીકળ્યા હતા, પણ દેશે એવું સફાઈ અભિયાન ઉપાડ્યું, એવું સફાઈ અભિયાન ઉપાડ્યું, કોંગ્રેસ ચારે તરફથી ગઈ. તમે મને કહો, કેરળમાંથી કોંગ્રેસ ગઈ? જોરથી બોલો, ગઈ. કેરળમાંથી કોંગ્રેસ ગઈ? તમિલનાડુમાંથી કોંગ્રેસ ગઈ? ઓરિસ્સામાંથી કોંગ્રેસ ગઈ? આંધ્રમાંથી કોંગ્રેસ ગઈ? તેલંગાણામાંથી કોંગ્રેસ ગઈ? ઓરિસ્સામાંથી કોંગ્રેસ ગઈ? બિહારમાંથી કોંગ્રેસ ગઈ? પશ્ચિમ બંગાળમાંથી કોંગ્રેસ ગઈ? આસામમાંથી કોંગ્રેસ ગઈ? મણિપુરમાંથી ગઈ? અરુણાચલમાંથી ગઈ? સિક્કિમમાંથી ગઈ? ગોવામાંથી ગઈ? રાજસ્થાનમાંથી ગઈ? મહારાષ્ટ્રમાંથી ગઈ? મધ્યપ્રદેશથી ગઈ? છત્તીસગઢમાંથી ગઈ? ઝારખંડમાંથી ગઈ? ઉત્તર પ્રદેશમાંથી ગઈ? ઉત્તરાખંડમાંથી ગઈ? અરે જમ્મુ કાશ્મીરમાંથી પણ ક્યાંય દેખાય છે ભાઈ? અરે સૂક્ષ્મ દર્શક યંત્ર લઈને ફરો ને, સૂક્ષ્મ દર્શક યંત્ર લઈને ફરો તો પણ
કોંગ્રેસ જડવી મુશ્કેલ છે. આખા દેશે સફાઈ અભિયાન પૂરું કર્યું. હવે વારો છે ગુજરાતનો. 14મી તારીખે આ 9મી તારીખ વાળાઓએ તો જ્યાં જ્યાં મતદાન કર્યું કોંગ્રેસનો કચ્છર ગાંઠ કાઢી નાખ્યો. હાર્યા પછી, ચૂંટણી હાર્યા પછી શું બોલવું એ કોંગ્રેસે પાકું કરી લીધું. તમે જોજો ગુજરાતમાંથી કોંગ્રેસ સાફ થઈ જશે. 18મી તારીખે ચૂંટણી પરિણામો આવશે ત્યારે જે કોંગ્રેસના બધા પંડિતો ટીવીના રૂમોમાં બેઠા હશે, આંકડા બતાવતા હશે, નકશા બતાવતા હશે, આમ સ્વિંગ ને, આમ સ્વિંગ ને, આમ સ્વિંગ ને, આ બધું બતાવતા હશે. તમે લખી રાખજો ત્યારે કહેશે કોંગ્રેસ તો જીતતી હતી, એનું જીતવાનું નક્કી જ હતું. ભાજપ માટે તો નફરત હતી, ફલાણું આંદોલન ચાલતું હતું, ઢીકડું આંદોલન ચાલતું હતું, પેલું ચાલતું હતું, હારવાના હતા જ. પણ આ તો એટલા માટે જીતી ગયા કારણ મણિશંકરે નિવેદન કર્યું. રાહુલ ગાંધીના કારણે કોંગ્રેસ હારી છે. 18મી તારીખે કોઈ નહીં બોલે, જોજો સાહેબ. કારણ અમારે ત્યાં દિલ્હીમાં એક ટોળી છે, એનું એક જ કામ, પરિવાર બચાવ, રાહુલ બચાવ. ભાઈઓ બહેનો, હવે એમને થયું કામ મણિશંકર વાળું તો કામમાં આવશે, મણિશંકરના નામે માટલું ફોડીશું. પણ એમને થયું કે એક પણ બીજું કાઢો ને જરા, એટલે બીજા લોકો બી થોડા વધે, એટલે એમણે કાઢ્યું ગઈકાલે. હજી તો મતદાનની શરૂઆત હતી અને જે લોકો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે એમ માનીને દરજીઓના ત્યાં કાપડ ખરીદી આવ્યા હતા, નવા કોટ સીવડાવવા માંડ્યા હતા, એમણે કાલે સવારે મતદાનના એક જ કલાકમાં બુમાબુમ ચાલુ કરી, ઈવીએમ બ્લૂટૂથ જાતે જોડાઈ ગયું છે. અને દિલ્હીમાં એમના જે દરબારીઓ બેઠા છે એમણે પણ ચાલુ કરી દીધું. અરે 5% તો બુદ્ધિ વાપરો હોય તો, એટલું તો વાપરો. આ ઈવીએમ મશીન કોઈ પણ ઓનલાઈન ટેકનોલોજીથી જોડાયેલું નથી હોતું, એ છૂટું પડેલું હોય છે, બીજી કોઈ બ્લૂટૂથ ફૂટૂથ એને ના લાગે. પણ હારવા માટે પાણી પહેલા પાર તો બાંધવી પડે ને ભાઈ. આ બચવાના રસ્તા ખોજી રહ્યા છે, બચવાના. પણ ભાઈઓ બહેનો, આ વખતે કોંગ્રેસ બચવાની છે, ધોરે ધર્મે બચવાની છે. ભાઈઓ બહેનો, 14મી તારીખે પંચમહાલ જિલ્લામાં આપણને ભવ્ય વિજય જોઈએ, મળશે 100%, 100% પાકે પાયે. પણ તમે કહો છો એવું નહીં, મારો ભવ્ય વિજયની વ્યાખ્યા જુદી છે. કહું ના, હું કહું તમે કરશો. બધી ધારાસભાની સીટો જીતીએ એટલાથી મોદીનું પેટ ના ભરાય ભાઈ. મારે તો
एके एक पोलिंग बूथ में कमल खिलवू जोईए, दरेके दरेक बूथ में जीतवू पड़े, एक पण बूथ में कांग्रेस ने जीतवा देवानी नथी। दरेके दरेक बूथ में अने एटले आजनी आ सभा पछी पेज प्रमुखो, पोलिंग बूथनी कमिटीओ 14मी तारीख सांजे मतपेटीओ ने सील लागी जाए त्या सुधी एक ज काम, हूँ भलो मारू पोलिंग बूथ भलू, आ पोलिंग बूथ नी लड़ाई मारे जीतवी छे। भाईओ गुजरात नी लड़ाई तो जीतवाना छे, धारासभ्यो तो बनवाना छे, पण लड़ाई आपणे जीतवी छे पोलिंग बूथ मां। जीती बताओ, बन्ने हाथ ऊपर करीने बधा बताओ, जीती बताओ। शाबाश भाईओ बहनों, मारे मारा आदिवासी भाइयों ने पूछू छे, मारे मारा बक्षी पंचना भाइयों ने पूछू छे, अने मने जवाब जोईए। आपसो जवाब, तमे मने कहो भाई, बटाका क्या उगे, बटाका क्या उगे भाई, बटेटा क्या उगे खेतर में, बटाटा क्या उगे खेतर में, पाको आ कांग्रेस कहे छे के बटाटा नी फेक्टरी हुआ है। हवे जेने आटली गतागम ना होय के बटाटू तो खेतर में होय, बटाटा फेक्टरी में ना उगे, ये तमारू भलू करी सके नाना, एवा तमारू भलू करी सके। तमने आश्चर्य थशे, आखी दुनिया में मित्रों, आखी दुनिया में आपणो जे वांस होय ने, वांस बंबू वांस खबर ने, आखी दुनिया में वांस ने घासनी एक जाति में गणवामां आवे छे, घासना एक प्रकार में, जेम जुदा जुदा प्रकार ना घास थाय एम बांस पण एक घास छे। एक मात्र भारत एवं छे अने आ कांग्रेस सरकार एवी छे के जेने एवो कायदो बनावेलो के बांस ए झाड़ छे। हवे आ बटाकानी फेक्टरी वाला बीजू हूँ करे भाई, अने एना कारणे मारो कोई आदिवासी अगर जो जंगल में वास कापे तो झाड़ कापवानी एने सजा थाय, जेल में लई जाय। अने बीजी बाजू आपणो देश अगरबत्ती बनावी होय तो पण वास विदेश थी लावे, पतंगना डड्ढा बनावो होय डड्ढा तो पण वांस विदेश थी लावे, अने हिंदुस्तान नु करोड़ों रूपया नु हुंडियामण विदेश जतु रहे, अने आपणा वांस उभावाय एमने एम। भाईओ बहेनो, अमे गामडामां रहेला माणसो, अमे पंचमहालमां जिंदगी काढेली छे, आदिवासीओनी वच्चे रहेलो छे, तमारामांथी अहींया सैकड़ो एवा हशे કે જે દાવો કરે કે મોદી મારા ઘેર આવ્યા હતા, મોદીના સ્કૂટર પર હું બેઠો હતો, હું મોદીને સ્કૂટર પર લઈ ગયો હતો, આમાં સેંકડો લોકો નીકળે। ભાઈઓ બહેનો, એટલે મને ખબર છે કે સામાન્ય માનવીના સુખ દુઃખ કયા હોય છે। એટલે હમણાં અમે કાયદો કર્યો,
અમે કાયદો કર્યો કે વાંસ એ ઝાડ નહીં પણ ઘાસનો એક પ્રકાર છે, અને જેમ ખેડૂત પોતાના ખેતરમાં ઘાસ કાપી શકે એવી જ રીતે વાંસ પણ ઉગાડી શકે, કાપી શકે, વેચી શકે, કોઈ કાયદો એને રોકી નહીં શકે. આદિવાસી પોતાના ખેતરમાં વાંસ પકવતો હશે, આદિવાસીને પણ વાંસ કાપવાનો અધિકાર મળશે. ભાઈઓ બહેનો, પ્રજાના સુખે સુખી, પ્રજાના દુઃખે દુઃખી એવી આ ભારતીય જનતા પાર્ટી. અને એટલા માટે આપ સૌને આગ્રહ કરું છું કે આ ચૂંટણીમાં 14મી તારીખે કમરના નિશાન પર બટન દબાવીને ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાવો. મારી સાથે બોલો, ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ.